હંમેશા પ્રોસ્પેરિટી થિંકર રહેવાનું. હા, કાલ સવારે સૂર્ય છે એ મારી માટે આશાના કિરણો લઈને જ ઉગવાનું છે. યસ, ટુમોરો મોર્નિંગ સન, હું મારા બેડરૂમમાં બેડરૂમની બારી ખોલું એટલે સવારના પહેલા કિરણો જે સૂર્યના આવશે એ મારી માટે ઘણી બધી તકો લઈને આવવાના છે. હા, કાલે સવારે મને કોઈ વ્યક્તિ મળશે જેના દ્વારા મારો વેપાર આગળ ચાલવાનો છે. પ્રોસ્પેરિટી થિંકર બનવું, પોવર્ટી થિંકિંગ નહીં. એટલે ગરીબાઈ ના વિચારવી. પોવર્ટી થિંકર શું વિચારે? ઓ માય ગોડ, મરી ગયો, મારાથી શું થશે, કાલે સવારે મારું શું થશે, હવે તો અટવાઈ ગયો છું. ખોટું નથી, એ જે વિચારે છે એવી પરિસ્થિતિમાં મૂકી જ ગયો છે, પણ સતત તમે એનો વિચાર કરશો તો તમે ડિપ્રેશન અને સ્ટ્રેસમાં જતા રહેશો. સતત એનો વિચાર કરશો તો તમે ડિપ્રેશન અને સ્ટ્રેસમાં જતા રહેશો. તમારે હંમેશા આશાવાદી તો રહેવું જ પડે, ઓપ્ટિમિસ્ટિક તો રહેવું જ પડે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ ગુણ જબરજસ્ત હતો. અમે આ ગુણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ખૂબ નજીકથી જોયો છે કે હંમેશા એ આશાવાદી હતા, ઓપ્ટિમિસ્ટિક હતા. એટલે કે હંમેશા પોતે હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગ જ કરતા હતા, આગળ ઉપર બધું સારું જ થવાનું છે, સારું જ થશે, આપણી ભાવના સારી છે, આપણી ક્રિયા કાર્ય સારું છે, નિસ્વાર્થ ભાવે કરીએ તો સારું જ થશે. એમાં આપણે પણ આપણા પરિવાર માટે કમાઈએ છીએ, આપણે આપણા નીતિ અને પ્રામાણિકતા ના મૂલ્યો સાથે કાર્ય કરીએ છીએ તો સારું જ થશે. સંજોગો અને પરિસ્થિતિ તો પ્લસ માઇનસ થતી રહે, દેટ ઇઝ નો બડીઝ હેન્ડ્સ એક્સેપ્ટ ગોડ, ભગવાન સિવાય કોઈના હાથમાં નથી. પણ પ્રોસ્પેરિટી થિંકિંગ રાખ. પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં ભવ્ય મંદિર કર્યું હતું અને સંજોગો એવા નિર્માય કે આજુબાજુ ના રહેણાંકોએ પ્રમુખ સ્વામી આપણે સંસ્થા વિરુદ્ધ કેસ કર્યો કે અમે અહીંયા અમારી રાત દિવસ આ લોકોને આરતી ને ઢોલ ને નગારા વાગશે એટલે અમારી શાંતિ છીનવાઈ જશે અને અહીંયા બધી ભીડ બહુ થશે. અને પછી કોર્ટની કાર્યવાહી આગળ ચાલી અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે બીએપીએસ સંસ્થા અહીંયા મંદિર નહીં કરી શકે. એટલે હેરોમાં લીધેલી જમીન તે વખત એવું લાગતું કે નિષ્ફળ થઈ ગઈ. પ્રમુખ સાંઈ મહારાજ ના સમાચાર મળ્યા, પ્રમુખ સાંઈ મહારાજે તરત કહ્યું કે જેવી ભગવાનની ઈચ્છા. આપણે આપણો પુરુષાર્થ કર્યો તો, પણ હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી. અને ત્રીજો આદેશ આપ્યો કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં એક ભવ્ય શિખરબદ્ધ મંદિર કરવું છે તો કરવું જ છે, બીજી જગ્યા શોધવાની ચાલુ કરી દો. અને બીજી જગ્યા શોધવાની ચાલુ કરી દીધી, નિસ્તનમાં જગ્યા મળી અને ત્યાં એક ભવ્ય શિખરબદ્ધ મંદિર નિર્માણ થયું. 1995માં જ્યારે મંદિરની પ્રતિષ્ઠા પર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કરી ત્યારે દુનિયાના અવ્વલ નંબરના મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટ લખ્યું કે ઇટ્સ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, એ દુનિયાની આઠમી અજાયબી છે. અને આજે ત્યાં લંડનમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિસ્ટનમાં જે ભારતીય સંસ્કૃતિનું સુંદર દર્શન પ્રદર્શન મૂકવામાં આવ્યું છે એનાથી બૌદ્ધિક વર્ગ બહુ અભિભૂત થાય છે. કદાચ લંડન શહેરની એક પણ સ્કૂલ કે કોલેજની બાકી હોય જેના વિદ્યાર્થીઓ ત્યાં જોવા માટે ના આવ્યા હોય. તો કહેવાની વાત એ છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં બહુ જ મોટો સદગુણ હતો, ઓપ્ટિમિઝમ, પ્રોસ્પેરિટી થિંકિંગ, આશાવાદી, થશે જ, સારું થશે, આગળ બધું સારું જ થવા બેઠું છે, આ સંજોગો કઈ લાંબા ચાલવા નથી. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ધીસ ટુ શેલ પાસ. બહુ જ સુંદર વિચાર છે આ, ધીસ ટુ શેલ પાસ. એમ COVID-19 ની પરિસ્થિતિમાં આપણે આ પણ પાઠ ભણ્યા છીએ, ધીસ ટુ શેલ પાસ. 100 વર્ષ પહેલા 1918 ની સાલમાં સ્પેનિશ ફ્લૂ આવેલો, 1918 થી 1920માં 2 વર્ષે સ્પેનિશ ફ્લૂ ચાલ્યો. એ વખતે તો વિજ્ઞાન આટલું આગળ વધેલું પણ નહોતું 100 વર્ષ પહેલા. એ પણ આવીને ગયો, પ્રથમ વિશ્વયુદ્ધ આવ્યું એ પણ આવીને ગયો, બીજો વિશ્વયુદ્ધ આવીને પણ ગયું, ધ ગ્રેટ ડિપ્રેશન આવેલું લેટ 20s એ પણ આવીને ગયું. આપણે આપણા જીવનકાળ દરમિયાન 3-4 મોટી મંદીઓ જોઈ છે ને આવીને ગઈ છે ને પાછી પ્રોસ્પેરિટી આવી છે. તો આપણે જ આપણા અનુભવ પરથી આ વાત શીખી શકીએ છીએ ને, વી ડેફિનેટલી લર્ન ફ્રોમ અવર ઓન એક્સપિરિયન્સ. આશાવાદી રહેવું, નિરાશ ન થવું, થશે, બધું સારું જ થશે, સારું જ થવા બેઠું છે, મનુષ્યની જીત થશે, વાયરસની જીત નથી થવાની. તો એ આશાવાદીપણું છે એ આપણે COVID-19 માંથી એક બહુ જ મોટો પાઠ ભણ્યા છે કે વી બીકેમ અ પ્રોસ્પેરિટી થિંકર, ઓલ ઓફ અસ. આપણે બધા એ આ દિશા તરફ કંઈક ડગલા માંડ્યા અને વી બીકેમ અ પ્રોસ્પેરિટી થિંકર, નોટ અ પોવર્ટી થિંકર. કે નિરાશાવાદી ક્યારેય થવું જ નહીં, ગમે તે સંજોગ આવે જીવનમાં, ગમે તે પરિસ્થિતિ આવે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર તમે પઢો તો વાંચો તો તમને ખ્યાલ આવે કે કેવા કેવા સંજોગોમાંથી એ પસાર થયા છે. અનેક પ્રકારની તકલીફો, અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અનેક પ્રકાર
ના વિરોધો, એની વચ્ચેથી પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એમના ચહેરા ઉપર સ્મિત રહ્યું, હંમેશા એમના હૃદયમાં આશાનું કિરણ જીવંત રહ્યું, હંમેશા એમના પ્રયત્ન છે એ પોતે કરતા જ રહ્યા, કાર્યશીલ રહેતા જ ગયા. તો ધીમે ધીમે એક પછી એક વારાફરથી આ બધા અવરોધો, આ બધા વિરોધો, એ બધા ધીમે ધીમે ઓછા થતા ગયા અને આગળ આ કામ થતું ગયું. આપણા ભારત દેશની પણ જે સર્વોચ્ચ વ્યક્તિ છે એના જીવનમાંથી પણ આ શીખવાનું કે વિરોધના વંટોળ વચ્ચે પણ સ્થિરતા રાખીને કામ કર્યા કરવું. તો એ આપણને COVID-19 પરિસ્થિતિ શીખવાડ્યું કે આપણને COVID-19 ને બધાને નોકરી ધંધા વેપારમાં તકલીફો તો આવી છે, પણ પ્રોસ્પેરિટી થિંકિંગ જેને રાખ્યું એ આશાવાદી રહ્યા અને કંઈક કરી શક્યા, બહાર જલ્દી આવી શક્યા. જે નિરાશાવાદી રહ્યા એમને સ્ટ્રેસનો અનુભવ થયો, એમને ડિપ્રેશનનો અનુભવ થયો અને એમને આ વાત જરા વધારે પડતી કઠણ થઈ ગઈ. એક બીજો સારો લેસન, છઠ્ઠો લેસન આપણે COVID-19 માંથી એ શીખ્યા છે, ચેન્જ ઇઝ ઇનેવિટેબલ. જીવનમાં પરિવર્તન તો આવશે જ. અંગ્રેજીમાં એક કહેવત છે, ચેન્જ ઇઝ ધી ઓનલી કોન્સ્ટન્ટ. પૃથ્વી પર એક જ વસ્તુ સ્થાયી છે, એ શું? પરિવર્તન. પરિવર્તન જ સ્થાયી છે, થતા જ રહે છે. તમે જો સમાજમાં કેટલા બધા પરિવર્તન આ થયા છે ને કેટલા બધા આ બધા પરિવર્તનોથી એ સમાજ આટલા દાયકાઓમાંથી પસાર થયો છે. તમે જો મોબાઈલ ફોન ઉપર વોટ્સએપ આવ્યું એટલે SMS નો જમાનો પૂરો થઈ ગયો. વોટ્સએપ આવ્યું એટલે SMS નો જમાનો પૂરો થઈ ગયો. ઈમેલ આવ્યું એટલે ફેક્સ નો જમાનો પૂરો થઈ ગયો. યસ ઓર નો? ઇન્ટરનેટ આવ્યું, આપણે બધા જ અત્યારે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ટરનેટ આવ્યું તો લાઇબ્રેરી પૂરી થઈ ગઈ, લોકો લાઇબ્રેરીમાં વાંચવા ના જાય, ઇન્ટરનેટ ઉપરથી પુસ્તકો વાંચી લે, અભિપ્રાય મેળવી લે, માહિતી મેળવી લે. ઉબરની હમણાં આપણે વાત કરી, ઉબર આવી તો યલો કેબ જતી રહી, કાલી પીલી ટેક્સી છે, એનો પ્રભાવ ઘટી ગયો. ગૂગલ આવ્યું તો ડિક્શનરી જતી રહી, ગૂગલથી બધી માહિતી મળી જાય. સોશિયલ મીડિયા આવ્યું તો મેઇન સ્ટ્રીમ મીડિયાને વાંધો આવ્યો, એને પણ ઘણા બધા પ્રશ્નો આવ્યા. તમે જો અત્યારે નેટફ્લિક્સ ચાલે છે તો નેટફ્લિક્સ આવ્યું એટલે કેબલ ચેનલ ને વાંધો આવી જ ગયો, કેબલ ચેનલ પાછું પડી ગયું. ને તો એક જમાનામાં શહેરોમાં બધા દરેક એરિયામાં કેબલ ટીવી હતું, એ કેબલ ટીવી પૂરું થઈ ગયું નેટફ્લિક્સ ના લીધે. વિકીપીડિયા આવ્યું તો એન્સાયક્લોપીડિયા પૂરું થઈ ગયું. એટલે પરિવર્તન તો આવશે જ, ચેન્જ ઇઝ ઇનએવિટેબલ. યુ હેવ ટુ ચેન્જ વિથ ધ ચેન્જ. આપણને COVID-19 ને શીખવાડ્યું કે પરિવર્તન આવે ત્યારે તમે પરિવર્તનને સહજ સ્વીકારી લો અને કેટલી વહેલા એમાં એડજસ્ટ થઈ શકો છો ને તમારી બુદ્ધિમત્તા છે. આ વાત હાવર્ડ યુનિવર્સિટીની ઇન્ટેલિજન્સ માટેની નવી વ્યાખ્યામાં કહેવામાં આવી છે. હાવર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે વોટ ઇઝ ધી ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ, એટલે બુદ્ધિમત્તા ની વ્યાખ્યા શું. ત્યારે એ લોકોએ ઘણા સંશોધન અને વિચાર પછી કહ્યું, એડેપ્ટિંગ ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. એટલે કે બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો? કે જે પરિવર્તન આવે જીવનમાં, વ્યવહારમાં, સંબંધોમાં, સંજોગોમાં, કામમાં, કેટલો જલ્દી એને એડજસ્ટ થઈ શકે છે ને એની બુદ્ધિમત્તા છે. ઇન્ટેલિજન્સ ઇઝ એડેપ્શન ટુ ચેન્જ. બહુ સુંદર શબ્દ હાવર્ડ યુનિવર્સિટીએ મૂક્યા છે. પરિવર્તનને જલ્દી અનુકૂળ થઈ જાય એ માણસ બુદ્ધિશાળી. એ વાત આપણે COVID-19 માં શીખ્યા. ઘણા બધા તો ઘરમાં રહેવા બહુ ટેવાય રહ્યા નહોતા, આખો દિવસ દોડધામ કરતા તે બધા ઘરે રહ્યા. ઘણા બધાને પરિવારના બધા સભ્યો સાથે બહુ બેસવાનો સમય નહોતો મળતો, એ બધાએ સમય ગાળ્યો. ઘણા બધાને વાંચવાની આદત નહોતી તો પરાણે વાંચવું પડે છે, કારણ કે ટાઈમ તો પસાર કરવાનો. આખો દિવસ ટીવી કેટલું જોવે, આખો દિવસ મોબાઈલ ઉપર કેટલી વાતો કરે, આખો દિવસ વોટ્સએપ કેટલા એક્સચેન્જ કરે. ઘણા બધાને ક્યારેય એકબીજાને મદદમાં નહોતા આવે. આ લોકો કંઈક નાની મોટી સંસ્થામાં કે વ્યક્તિગત ધોરણે કે પોતાની સોસાયટી કે પોતાનું હાઉસિંગ કોમ્પ્લેક્સ કે પોતાના ફ્લેટ્સનું એક એસોસિએશન ભેગું થઈને આજુબાજુના કે ગરીબ લોકોને મદદ કરવાની ભાવના છે કે મદદરૂપ થયા, જિંદગીમાં પહેલે જ સેવા કરી. એક અહીંયા વડોદરામાં પરિચિત વ્યક્તિએ સાજીક જ અમને સંતોને વાત કરી કે સ્વામી, પહેલી વાર મેં જીવનમાં કોવિડ દરમિયાન દાન કર્યું અને એ એકચ્યુઅલી મેં મોનિટરીલી દાન કરેલું, પણ સાથે સાથે હું કંઈક થોડી ફિઝિકલ સેવામાં જોડે, મને એટલો બધો આનંદ આવ્યો, હવે મારે આને મારી હેબિટ બનાવી કાઢવી છે, આદત બનાવી કાઢવી છે. COVID-19 આ પણ આપણે વાત શીખ્યા કે દરેકને જીવનમાં નાનો મોટો ચેન્જ આવ્યો અને ચેન્જને એમને પોઝિટિવલી સ્વીકાર્યો તો એ
એડજસ્ટમેન્ટ જેટલું વહેલું કરી શક્યા. એક વખત પ્રમુખ સંઘ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે પરદેશ ઘણી વખત ધર્મયાત્રાએ પધારે છો ત્યાં સત્સંગ પ્રવૃત્તિ માટે, જયારે જાઓ ત્યારે તમારી પરિચર્યાના સેવકો બદલાતા હોય, અટેન્ડન્ટ સંતો બદલાતા હોય, સાથેનું ગ્રુપ બદલાય જાય, બીજા નવા સંતોને સેવા મળે તો તમને એમની સાથે ફાવી જાય? પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મને બધા સાથે, એટલે કે બધી વ્યક્તિઓ સાથે કાયમ ફાવે. સી એડજસ્ટમેન્ટ કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ. કોઈનું જીવનનું ગાડું એક જ પટરી પર કાયમ ચાલવાનું નથી. વળાંક આવવાના છે, ખાડા ટેકરા આવવાના છે, ઢાળ કે ચડાવ આવવાના છે. લાઈફ ઇઝ ફુલ ઓફ અનસર્ટનિટીઝ, નોબડી નોઝ વોટ્સ ગોઈંગ ટુ હેપન ટુમોરો મોર્નિંગ.